તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મોઢુકા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી, જેમાં દીપડાને 1.5 ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે, જેમાં 8 ટાંકા ઇન્ટરનલ 8 ટાંકા અને ચામડીના ભાગમાં 8 ટાંકા એ રીતે 8 ટાંકા લેવામાં આવ્યા. માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ હેમરેજિસના કારણે ક્લોટિંગ થયેલું હતું, એ ક્લોટિંગની સારવાર આપવામાં આવેલ. એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું. બાદમાં દીપડો દાણધા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ. આરોપીઓ જેમણે દીપડાને આ રીતે ઈજા પહોંચાડી છે તેઓ સામે વન્યજીવ અધિનિયમ હેઠળ અમે સેક્શન 9 એટલે હન્ટિંગની અત્યારે ગુનો નોંધી દેવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ તલોદને જાણ કરી છે અને એ ગુનેગારો વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી કરીશું. આરોપીઓ દ્વારા જે વિડીયો વાયરલ થયો છે, જે આરોપીઓ દીપડાને માર મારતા હોય અને ગળાના ભાગે જે ઈજા પહોંચાડી છે એનો વિડીયો વાયરલ થયો છે, વિડીયોના આધારે અમે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસના અંતે જે આરોપીઓ અમને તપાસ દરમિયાન મળી આવશે તેઓ સામે અમે અટકની કાર્યવાહી કરીશું અને અમે આગળની વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરીશું. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ એ 3 રવિવારે સેવા આપશે.